બ્રોટ યુ બાય વીગાર્ડ. ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે ગુજરાત આવશે અમિત શાહ. અમદાવાદના નરોડામાં કરશે જનસભા. ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભા ગજવશે. ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ માટે કરશે ચૂંટણી પ્રચાર. રાત્રે 8 કલાકે નરોડામાં જનસભાને શાહ સંબોધિત કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જનસભામાં ઉપસ્થિત રહેશે. સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે. રોનક, આજે રાત્રે અમિત શાહની જનસભા અને આ સિવાયના કોઈ કાર્યક્રમ? બિલકુલથી જિજ્ઞાસા, લોકસભા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેન્દ્રીય નેતાઓ જે છે તે ગુજરાતમાં પોતાનો પ્રચાર અને પ્રસાર છે તે વધારી રહ્યા છે. તેવામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આજે રાત્રે નરોડામાં એક જાહેર જનસભાને સંબોધન કરશે, જેમાં સ્થાનિક ઉમેદવાર અને જે રિપીટ કરાયેલા ઉમેદવાર છે ડોક્ટર હસમુખ પટેલ તેમના માટે જે છે તે મત માંગશે. મહત્વનું છે કે આ જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મંચ પર તેમની સાથે રહેશે. આ સાથે જે સ્થાનિક હોદ્દેદારો છે તે પણ હાજર રહેશે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ અમિત શાહે ગુજરાતમાં જે પ્રચાર અને પ્રસાર કર્યા હતા, જેમાં જુદા જુદા ભાગોમાં તેમણે જનસભા અને રોડ શો કર્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદમાં અમિત શાહ રાત્રે 8 કલાકે જે જનસભા છે તેને સંબોધન કરવાના છે. સૂત્રના જે માધ્યમથી જાણકારી મળી રહી છે તે પ્રમાણે ત્યારબાદ તેઓ તેમના મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં પહોંચશે, જ્યાં તેઓ ગાંધીનગરથી જ ચૂંટણી લડી રહ્યા છે અને તેમના મત ક્ષેત્રમાં કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે તેની પણ જે કામગીરી છે તેનો એક રિપોર્ટ છે તે મેળવવાના છે. મહત્વનું છે કે હવે જયારે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કયા પ્રકારે મતદારો સુધી પહોંચવું, કયા પ્રકારે લોકો સુધી પહોંચવું, ખાસ કરીને જયારે 11 લાખ લીડ જીતવાની ગાંધીનગરની વાત છે તો તેવામાં છેલ્લા તબક્કામાં કઈ રીતે કામ કરવું તે તમામ બાબતે પણ તેઓ જે એક કામ છે તે સોંપી શકે છે. તમામની વચ્ચે આજે રાત્રે 8 કલાકે અમિત શાહ એક જાહેર જનસભાને સંબોધન કરશે. બિલકુલ રોનક, આભાર સગુર માહિતી બદલ. તો આજે રાત્રે અમિત શાહ છે એ ગુજરાત આવશે અને 8 વાગ્યાની આસપાસ નરોડામાં તેમની જનસભા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે અને સાથે મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે. બ્રોટ યુ બાય વીગાર્ડ.